સુરેન્દ્રનગરના પાટડીના માલવણ ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. માલવણથી પીપળી તરફ જતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નર્મદા વિભાગની બેદરકારીથી ગાબડું પડ્યાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સચિન પાસેથી. સચિન, જે જ્યારે ખેડૂતોને પાણી જોઈતું હોય છે ત્યારે નથી મળતું, ને આ રીતે કેનાલ તૂટવાના કારણે તેમના ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે તેમને મુશ્કેલી થતી હોય છે, શું હતું માહિતી? નીતિન, જો વાત કરો તો માલવણથી પીપલી તરફ જતી માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળી ગયું અને મોટા પાયે પાણી ફર્યું હતું, મોટા પાયે નુકસાન થઈ ગયું હતું. તેને લઈને નર્મદા વિભાગની બેદરકારી સામે આવી છે. નર્મદા વિભાગ વાળા એટલે કઈ સામે આવી છે. હાલ અત્યારે ગાબડું પડવાથી વાવેલા પાકમાં નુકસાન થયું હતું. જી, આભાર સચિન માહિતી આપવા બદલ. તો કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા અને કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું છે. નર્મદા વિભાગની બેદરકારીથી ગાબડું પડ્યાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે વારંવાર કેનાલ તૂટવાની ઘટનાઓ હવે ગુજરાતમાં નવી નથી રહી અને માલવણથી પીપળી જતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. જામનગર